हेलो विद्यार्थी मित्रों, केम छो? आई होप तमारू जो वेकेशन छे ते सारू चाली रही हशे। परंतु विद्यार्थी मित्रों, आज आपणे वात करवाना छे कि धोरण 10 अने 12 ना विद्यार्थी हवे जे धोरण 10 अने 12 मां आव्या छे तेमने हवे शुं करवुं जोईए वेकेशन मां। तो विद्यार्थी मित्रों, तमे जे 9 अने 11 ની તમારી પરીક્ષા પૂરી કરી હશે અને તેનું રિઝલ્ટ પણ તમને મળી ગયું હશે અને તે સારું આવ્યું હશે એવી મને આશા છે। વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આ વિડિયોની શરૂઆત કરી લઈએ। અત્યારે તમારે વેકેશન ચાલી રહ્યું છે, બધા મોજ કરી રહ્યા હશો, ઘણાએ તો ભણવાની જે ચેનલો હતી તે પણ છોડી મૂકી હશે, એટલે કે અનસબસ્ક્રાઇબ કરી દીધી હશે। હું પણ કહું છું કે તમે વેકેશન મજાથી માણો, તમે એક્ઝામ આપીને હવે તમારું જે ટેન્શન છે તે દૂર થયું છે। હા, અને ઘણા તો રિઝલ્ટના ટેન્શનમાં હતા, પણ ભાઈ તમે જે પેપરમાં લખ્યું હશે તે તમને રિઝલ્ટમાં આવ્યું હશે, તમને ખબર છે કે તમે શું લખ્યું છે, તો બસ ટેન્શન શા માટે। આઈએમપી કર્યા હશે તેમને તો સારા માર્ક્સ આવ્યા હશે તેવી મને આશા છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 5 ટિપ્સની વાત કરીશું જે તમારે આ વેકેશનમાં ફોલો કરવાના છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ। તો ફ્રેન્ડ્સ, મેઇન વાત પર આપણે આવી જઈએ કે તમારે વેકેશનમાં મજા કરવાની છે, પણ તમારે એ નથી ભૂલવાનું કે આગળ તમારે બોર્ડની એક્ઝામ આવશે, તમારે તેમાં ડિપ્રેશન નથી થવું, ડિપ્રેશનમાં નથી જવું, તો અત્યારથી તેનો પાયો ઘડવો જરૂરી છે। તો તેના માટે આપણે પહેલી ટિપ્સ જોઈશું, તે છે ડેલી 1 કલાક। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે વેકેશન ભલે રહ્યું, તમે કહેશો કે વેકેશનમાં કઈ રીતે ભણીએ, પરંતુ જો તમે અત્યારે નહીં ભણો અને આ વેકેશન માણશો અને પછી તમે તૈયારી કરવા બેસતો, તો તમે તૈયારી કરવાનું મન નહીં થાય, તમે જે તૈયાર કરો છો તે તમને યાદ નહીં રહે। એટલે કે અત્યારથી તમારે 1 કલાક ડેલીનો ભણવા માટે તમારે ફાળવવાનો છે, તમારે 24 કલાકમાંથી 7 કલાક તમે ઊંઘ લેતા હશો તો પણ ઘણો સમય વધતો હશે જે તમે ફોનમાં યુઝ કરો છો, તો તેમાંથી તમારે 1 કલાક બુક વાંચવા માટે, તે તમે બુક વાંચી શકો અથવા તો તમે ગણિતમાં દાખલા ગણી શકો, તેવી ગમે તે ક્રિયા તમે 1 કલાકમાં કરી શકો, પરંતુ દરરોજ તમારે 1 કલાક વાંચવાનો છે। જો તમારું વેકેશન જે ધોરણ 12 સાયન્સમાં છે તેમનું વેકેશન ખતમ પણ થઈ ચૂક્યું હશે આઈ થિંક, અને તેમને ભણવાનું શરૂ થઈ ચૂક્યું હશે, પરંતુ જેટલું વેકેશન છે તે તમે 1 કલાકમાં ફાળવો। ધોરણ જે 9માં વિદ્યાર્થીઓ હતા અને જે 10માં આવ્યા છે તેમને વેકેશન થોડું વધુ હશે, તેથી જો 15, 20 અથવા 30 દિવસનું વેકેશન હોય તો 30 કલાક તમને મળે, તો તમારા 2-3 સબ્જેક્ટ આઈ થિંક આ વેકેશનમાં જ તમે ખતમ કરી નાખો, તેથી તમારે તૈયારી કરવાની પણ સરળ રહે। આગળનો બીજો ટોપિક છે આપણો કે ઇંગ્લિશમાં એક ટોપિક, એક મુદ્દો તૈયાર કરવાનો 3 દિવસમાં। વિદ્યાર્થી મિત્રો, ગમે તે ગ્રામરનો એક ટોપિક તમારે લેવાનો છે અને તેને 3 દિવસમાં તમારે તૈયાર કરવાનો છે, તેમાં તમારો વધુ સમય નહીં જાય, મેક્સિમમ તમારે 15-20 મિનિટ દિવસની જોઈએ અને 3 દિવસમાં તે તમારો ટોપિક પૂરો થઈ જશે। અને જો આ વેકેશનમાં તમે આ રીતે કરશો તો તમારું જે ઇંગ્લિશનું ગ્રામર તે તમને ટફ લાગે છે તે તમે તમારું જે ઇંગ્લિશ ગ્રામર સરળ બની જશે। જો વેકેશનમાં તમે 3 દિવસમાં એક ટોપિક કરશો તો ઘણા બધા ગ્રામરના ટોપિક તમે મેઇન જે ટોપિક હોય છે પરીક્ષામાં, એક્ઝામમાં જે પૂછાય છે તે તમે તૈયાર કરી લેશો અને બોર્ડની પરીક્ષામાં તમારે સરળ રહેશે। આગળનો આપણો ટોપિક છે કે મેથમાં રોજના 2 સૂત્ર રેડી કરવાના। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10માં આવ્યા છે તેમને તેમની બુક લેવાની છે, તેઓ દાખલા ગણ્યા હોય કે ન ગણ્યા હોય, પાઠની ખબર હોય કે ન હોય, પરંતુ તેમને પહેલા પાઠથી છેલ્લા પાઠ સુધીના દરેક પાઠમાંથી રોજના 2 સૂત્ર તૈયાર કરવાના છે, અને સૂત્ર કંઈ લાંબા હોતા નથી, નાના હોય છે, તેથી રોજના તમે 2 સૂત્ર કરી શકો છો, જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે તેને રિપીટ પણ કરી શકો છો, અને આનાથી તમે જ્યારે સ્કૂલમાં જશો અને દાખલા ગણવાના થશે ત્યારે તમને બધા સૂત્ર યાદ હશે, તેથી તમે તમારા જે દાખલા છે તે સારી રીતે ગણી શકશો અને ગણિત તમને થોડું સરળ લાગશે। ધોરણ 12 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ છે તેમની તૈયારી તો ચાલુ થઈ ગઈ હશે સ્કૂલમાં, તેમને પણ 2 સૂત્ર રોજના તૈયાર કરવાના છે, અને જો વધુ કરી શકો તો તમારા માટે તે સારું છે। આપણો ચોથો ટોપિક છે કે રોજ સવારે 5 વાગે ઉઠવાનું અને રાત્રે 10 વાગે સુવાનું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે જો આ ટેવ પાડશો તો તમને બોર્ડની એક્ઝામમાં આ ઉપયોગી થશે, કારણ કે અત્યારથી જો તમે રાત્રે મોડા સુધી ફોન જોતા હશો અને સવારે પણ મોડા સુધી તમે ઊંઘતા હશો તો તમારે બોર્ડની એક્ઝામમાં આની જે નુકસાન ભોગવવું પડશે, તેથી અત્યારથી તમારે ટેવ પાડવાની છે કે સવારે 5 વાગે ઉઠી જવાનું, ઉઠીને તમે ગમે તે કરી શકો છો, જે 1 કલાક વાંચવાનું હોય છે તે તમે સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી વાંચી લો, તમારા માટે સારું છે, પછી આખો દિવસ તમારે ફોનનો યુઝ કરવાનો છે, રમવાનું છે, તેથી જો સવારે વાંચી લો તો સારું છે, અને સવારે વાંચેલું તમને યાદ પણ રહેશે, એટલે કે સવારે ઉઠવાની તમારે 5 વાગે ઉઠવાની ટેવ પાડી લેવાની છે, જે તમને આગળ જતાં ઉપયોગી થશે અને તમે
जो एक एक दिवस में 5 वगे न उठी सकता हो तो रोज जेटला वगे उठो छो तेना अर्धा कलाक पहला तमारे अलार्म मूकी देवानो छे अने एम करीने तमारे 5 वगे सुधी उठी जवानु छे। अने आपनो छेल्लो टॉपिक छे योगा। तमारे रोज योग करवो जरूरी छे अने तेना कारणे तमारी स्मरण शक्ति पण वधशे अने तमारू शरीर पण मजबूत बनशे। अने जे तमे सवारे उठी नथी शकता તે પણ તમે યોગ કરવાથી તમે સવારે સરળતાથી ઉઠી શકશો અને એકવાર ટેવ પડી ગયા પછી તમે રોજ યોગ કરવા લાગશો અને તેના કારણે તમારી યાદશક્તિ વધશે, એટલે કે તમે જે વાંચશો તે તમને લાંબા ગાળા સુધી યાદ રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજના 5 ટોપિક્સ જે તમારે આ વેકેશનમાં ફોલો કરવાના છે અને જેના કારણે તમે બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી સારી એવી તૈયારી કરી શકશો અને સારી એવી ટેવ પડી જશે કે જે બોર્ડ એક્ઝામમાં તમને ઉપયોગી થશે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરી શેર કરો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, આવા જ વિડીયોઝ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો।